અને હવે વાત કરીશું નકલી નોટોના નેટવર્ક વિશે સુરતના અમરોલીમાંથી પકડાયેલી નકલી નોટના નેટવર્કના તાર ચેન્નાઈ સુધી લંબાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો સુરત પોલીસે મુખ્ય આરોપીને ચેન્નાઈથી પોતાના જ ઘરે ઊંઘતો ઝડપી પાડ્યો સાથે જ નકલી નોટ છાપીને દેશના અનેક ભાગમાં પહોંચાડી અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા વધુ એકને દબોચી લેવામાં આવ્યો પહેલા સુરત ત્યારબાદ રાજસ્થાન જે બાદ બેંગલુરુ અને હવે ચેન્નાઈ એમ ચારેય શહેરોમાંથી પોલીસે ચાર આરોપીને આ કિસ્સામાં પકડી પાડ્યા છે ચેન્નઈથી પકડાયેલો આરોપી સૂર્ય થ્રીડી પ્રિન્ટિંગ જાણતો હતો તો અને તેણે જ નકલી નોટો છાપીને સુરત પહોંચાડી હતી તેની પાસેથી ત્રણ પ્રિન્ટર મશીન લેપટોપ પણ પોલીસે જપ્ત કર્યા છે આ સુજીને પણ આ કેસની તપાસમાં જોડાયા છે પોલીસે આરોપીના ઘરેથી વધુ સત્તર લાખની નકલી ચલણી નોટો પણ જપ્ત કરી છે surya salwaraz 2016 17 મે શહેર કા બિઝનેસ કરતા થા અને ઉસમે ઇસકો કાફી નુકસાન હુઆ ઓર ઉસકે બાદ યે શોર્ટકટ કે तरीके ढूंढता था कि आसानी से पैसा कैसे कमाया जाए और वहाँ इसने थ्री एनिमेशन का कोर्स भी किया चेन्नई में और बाद में इसने सोचा कि इंटरनेट पे जो कुछ भी इंफॉर्मेशन अवेलेबल है उसकी मदद से ये हाई क्वालिटी फेक इंडियन करेंसी नोट बनाएगा इसने राइट वे कैपिटल नाम की एक शेयर ले बेच की कंपनी भी शुरू की थी जिसमें ये अपने कस्टमर्स के साथ बीस रुपये के स्टैंप पेपर पे एग्रीमेंट करता था वहीं इसका ध्यान गया कि ये कागज़ नोट छापने के लिए उपयुक्त है कुल अलग अलग राज्यों में इसने अभी तक महाराष्ट्र गुजरात हरियाणा उत्तर प्रदेश आंध्र प्रदेश राजस्थान कर्नाटक तमिलनाडु बिहार और तेलंगाना में दो करोड़ बारह लाख अड़तीस हज़ार रुपया कीमत के की जाली नोट इसने पहुंचाए हैं तो इस तरह से इस पूरे आपराधिक नेटवर्क को पकड़ने में अभी तक चार लोगों को पकड़ने में पुलिस को सफलता मिली है તો મહત્વનું છે કે નકલી નોક નોટોનું જે નેટવર્ક છે તેનો પડદાફાશ થયો છે અને ત્રણ આરોપી હાલ ઝડપાઈ ગયા છે અત્યાર સુધીમાં બે કરોડ બાર લાખની નકલી નોટો તેમણે પહોંચાડી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા અને ઉત્તર પ્રદેશ અલગ અલગ જગ્યાએ તેમણે નકલી નોટો પહોંચાડી હતી આરોપી સૂર્યાને બજારમાં નુકસાન જતાં તેણે નકલી નોટો છે એ છાપી હતી તો ચેન્નઇના આરોપીએ થ્રીડી નકલી નોટ તૈયાર કરી હતી થ્રીડી પ્રિન્ટર બનાવ્યું હતું સ્ટેમ્પ પેપરનું કામ કરતા કરતાં નકલી નોટો બનાવી હતી આરોપી સૂર્યાને શેરબજારમાં નુકસાન ગયું અને તેણે પૈસાદાર થવા આ ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો સુરત પોલીસે એક જાગૃત નાગરિકના ફોન મારફતે આખાય કૌભાંડનો પર્દાફાશ કર્યો અમરોલી માંથી પહેલા એક આરોપીને પકડી પડાયો છે જેની પાસેથી સોળ હજારની નકલી નોટો પોલીસે જપ્ત કરી આજ આરોપીએ કબુલાત કરી કે આ નકલી નોટ રાજસ્થાનમાં રહેતા તેના પિતરાય ભાઈ પાસેથી મળી આવી હતી અને લીધી હતી મિત્રાઈને પણ પોલીસે પકડ્યો છે અને તેની પાસેથી પણ છોતેર હજારની નોટ જપ્ત કરી છે તેણે બેંગાલુરુના આરોપીની માહિતી આપી આરોપીને પણ પોલીસે પકડીને ચાર લાખ નેવ્યાસી હજારની નકલી નોટ જપ્ત કરી હતી તેની તપાસમાં સામે આવ્યું કે ચેન્નઈનો સૂર્ય આખાય ચેન્નઈનો મુખ્ય માસ્ટર સૂર્યાને પોલીસે ઘરમાંથી જ સૂતેલો ઉઠાવી લીધો અને તેના પાસેથી સત્તર લાખથી વધુની નોટ પકડી પાડી ખોખલું કરવાનો આ ખતરનાક ખેલ કોઈ એક ગેંગ મારફતે જ નહીં પરંતુ અનેક લોકો તેમાં સક્રિય છે સુરતમાં તો અનેક વખત નકલી નોટના કૌભાંડીઓ પકડાયા છે અઢાર એપ્રિલે અમરોલીમાં નકલી નોટ વટાવનારો આરોપી ઝડપાયો હતો અને તેની તપાસ રાજસ્થાનથી બેંગલુરુ અને હવે ચેન્નાઈ સુધી તપાસ પહોંચી છે તો એ પહેલાં કડોદરમાં પણ નકલી નોટનો પર્દાફાશ થયો હતો પોલીસે ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પાંચસો બસો અને સોના દરની નકલી નોટો મેળવી હતી આરોપી યુટ્યુબના માધ્યમથી નકલી નોટ બનાવતા શીખ્યો હતો આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ અમરોલીમાંથી જ નકલી નોટ ધરાવતી સભ્યોની ગેંગને પોલીસે પકડી પાડી હતી તેમની પાસેથી તો ચાર કરોડની નકલી નોટ મળી હતી આ પહેલા કામરેજમાં એમ્બ્યુલન્સમાંથી પકડાયેલી નકલી નોટના કૌભાંડે પણ હડકંપ મચાવ્યો પહેલા બાવન કરોડ અને પછી સત્તર કરોડ જપ્ત થયા અને તપાસનો રેલો મુંબઈથી લઈને દિલ્હી સુધી પહોંચ્યો મહત્વનું છે કે આ નકલી નેટવર્કની જે જાળ છે એ અલગ અલગ જગ્યા પર ફેલાયેલી છે તમે સ્ક્રીન પર અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો એપ્રિલ કે જ્યાં લાખોની નકલી નોટોને જપ્ત કરવામાં આવી ઓગણીસ એપ્રિલ જ્યાં ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઓગણત્રીસ જાન્યુઆરી અને ચાર કરોડની નકલી નોટ સપ્ટેમ્બર બે હજાર બાવીસ ઓગણ કરોડથી વધી નકલી નોટો ઓગણીસ ફેબ્રુઆરીએ કડોદરમાંથી આ મોટું કૌભાંડ પકડાયું હતું એલસીબીએ ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્યારબાદ પ્રવીણ માળી નામનો આરોપી આ નકલી નોટમાં સંડોવાયેલો હતો તેનું નામ સામે આવ્યું હતું પાંચસો બસ્સો અને સોના દરની નકલી નોટો જપ્ત કરી લેવામાં આવી હતી આરોપી યુટ્યુબના માધ્યમથી નોટ છાપતા શીખ્યો હતો એટલે યુટ્યુબમાં વિડીયો જોઈને ત્યાં આખો નોટ કઈ રીતે બને છે એ શીખતો રહ્યો હતો અને સાથે સાથે આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ પોલીસ જાણકારી મેળવી રહી છે સુરતમાં નકલી નોટોનો કારોબાર ચાલતો હતો જાન્યુઆરી મામરોલીમાંથી આ ગેંગ આખી પકડાઈ ગઈ ચાર કરોડની નકલી નોટ સાથે છ આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા

હતી પોલીસે મુંબઈ દિલ્હીમાં પણ તપાસ કરી અને આઠ આરોપીને આ મામલે પકડી પાડ્યા હતા નકલી નોટોના માસ્ટર માઇન્ડ વિકાસ જૈનને પકડ્યો હતો પણ મોટો ખુલાસો થયો હતો વિવિધ સ્થળેથી ત્રણસો કરોડ સોળ લાખની નકલી નોટો પોલીસે જપ્ત કરી હતી તો ખાસ કરીને દિલ્હીથી પણ પોલીસે સત્તર પોઈન્ટ પિંચોતેર કરોડની નકલી નોટો જપ્ત કરી હતી એટલે કરોડોના નકલી નોટોનું જે કૌભાંડ છે એ સુરતથી પોલીસે પકડી પાડ્યું હતું નકલીના કારોબારમાં રાજ્યનું આર્થિક પાટનગર અમદાવાદ પણ પાછળ નથી અવારનવાર નકલી નોટો અહીંથી પણ પકડાતી રહી છે અમદાવાદના છેલ્લા થોડા કિસ્સાઓ પર નજર કરીએ તો અહીં તો જાતે જ નોટો છાપનારા ઘણા ઝડપાયા દસ એપ્રિલે જુહાપુરામાંથી એટીએસએ મકાનમાં નોટ છાપતા ચાર આરોપી પકડ્યા અને તેમની પાસેથી અડતાલીસ નોટો અને એક તરફ પ્રિન્ટ કરેલી છવ્વીસ નોટ જપ્ત કરી લીધી

આખા આ નકલી નોટોનો જે કૌભાંડ હોય છે આ લોકો કઈ રીતે કામગીરી કરતા હોય છે તે પણ અમદાવાદની આ ઘટનાની વાત છે એ છાપતા હતા પાંચસોના દર ની નકલી નોટ પહેલી વખત તેઓએ છાપી હતી વેબ સિરીઝ જોઈને આરોપીએ નકલી નોટો છાપી હતી ક્યાંક યુટ્યુબથી તો ક્યાંક હવે વેબ સિરીઝથી લોકો છે એ નકલી નોટો નકલી નોટો છે એ છાપતા હતા વેબ સિરીઝ જોઈને આરોપીઓ પૈસા કમાવવા આ રસ્તો અપનાવતા હતા પોલીસે બાતમીના આધારે ત્રણેયને ઝડપી પાડ્યા હતા એટલે ખાસ કરીને ઓછા સમયમાં વધુ પૈસા કેમ કમાવા એ માટે આ લોકો આવું કાર્ય કરતા ચાંદખેડામાંથી ચાર આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા ઇકો ગાડીમાં આરોપી નકલી નોટ લઈને જઈ રહ્યા હતા ગાડીમાંથી પોલીસે પાંચસો ના દરની દસ લાખની નકલી નોટો છે એ ઝડપી પાડી હતી મિત્રો સાથે મળીને આરોપીએ ભાડે મકાન રાખ્યું હતું ને આ મકાનની અંદર તેઓ નકલી નોટો છાપતા હતા કલર પ્રિન્ટની મદદથી તેઓ નકલી નોટો છાપતા હતા ખાસ કરીને પચીસ લાખથી વધુની નકલી નોટો પોલીસે જપ્ત કરી લીધી હતી અને આખું જે આ કૌભાંડ છે એ તેમણે એકમાત્ર વેબ સિરીઝ જોઈને આચર્યું હતું નકલી નોટોના કારોબારમાં માત્ર કૌભાંડ રાજકોટમાં જાન્યુઆરી મહિનામાં બન્યું હતું આ કેસમાં મુખ્ય સૂત્રધારને છેક તેલંગાણાથી પોલીસ પકડી પાડ્યો હતો આંગણ્યા પેઢી મારફતે નકલી નોટો આવી અને આખું કૌભાંડ સામે આવ્યું જેમાં છ આરોપીની ધરપકડ થઈ હતી પોલીસે વધુની નકલી નોટો પણ જપ્ત કરી માર્ચ મહિનામાં અમરેલીમાંથી પણ એસઓજીએ નાના ભંડારિયા ગામમાંથી નકલી નોટો સાથે બે આરોપીને ઝડપ્યા હતા જેમની પાસેથી એકસો સત્તાણું નોટો કબ્જે કરાઈ હતી એસઓજીએ જ ભાવનગરમાંથી પણ દબોચી લીધા આવી જ ઘટના દાહોદમાં પણ ઓક્ટોબર બે હાજર બાવીસમાં બની હતી જ્યાં પાંચસોના દર ની બસો અડસઠ નકલી નોટ પકડાય સેવનિયા ગામે મકાન ભાડે રાખીને યુટ્યુબના માધ્યમથી નકલી નોટ બનાવનારા આરોપીને પણ પોલીસ પકડી પાડ્યો હતો કોઈ આ પણ નેટવર્ક કઈ રીતે ઝડપાયું હતું આરોપીઓ કઈ રીતે નકલી નોટો બનાવવાનું શીખતા હતા તેની પણ આપણે થોડી વિગતો આપી દઈએ રાજકોટનું આ કૌભાંડ કે જ્યાં ખાનગી બેંકમાં નકલી નોટ જમા કરાવવામાં આવતી હતી આંગળીયા પેઢી મારફતે નકલી નોટો આવી હતી આંગળીયા પેઢીના મારફતે આ નોટોને મોકલવામાં આવતી હતી રાજુલાના આરોપીએ દેવું થતા પુણેથી આ નકલી નોટ છે તેઓ લઈને આવ્યા હતા પુણેના શખ્સ સહિત પોલીસે છ આરોપીની ધરપકડ કરી લીધી હતી પુણેનો આરોપી તેલંગાણાથી નકલી નોટો છે એ રાજકોટમાં લઈને આવતો હતો અને સાથે સાથે પોલીસે તેલંગાણાથી મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરી લીધી છે આરોપીઓ પાસેથી પંદર પોઈન્ટ ચોર્યાસી લાખની નકલી નોટો હતી અને પોલીસે આ તમામ નોટોને જપ્ત કરી લીધી છે તો આવી જ રીતે કંઈક નોટોનું પર્દાફાશ પોલીસે કર્યો નાના ભંડારિયા ગામમાં તેઓ નોટો છાપતા હતા અને સાથે સાથે તેઓ વેબ સિરીઝ જોઈને નોટો છાપતા હતા તેવી પણ વિગતો છે બનાવટી નોટો સાથે બે આરોપીઓને પાડી લેવામાં આવ્યા છે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને તેઓ નોટો મંગાવતા હતા દરની ત્યાંશી અને પાંચસોના ના દરની એકસો સત્તાણું નોટ પોલીસે જપ્ત કરી છે તો આવી જ રીતે આ જે નકલી નોટોનું કૌભાંડ છે બહાર આવતું હોય છે પાંચ લોકોને પોલીસે એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડની નોટ સાથે ઝડપી પાડ્યા હતા ભરતનગર વિસ્તારમાં છાપતા હતા નકલી નોટો આ ભાવનગરનું જે કૌભાંડ છે તેની વિગતો હું તમને આપી રહ્યું છું એસઓજીએ બાતમીના આધારે આખી વોચ ગોઠવી હતી અને આખું જે નકલી નોટોનું કૌભાંડ છે પકડી પાડ્યું હતું ડુપ્લિકેટ નોટની ડિલિવરી આવતા જ પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા અને ભાવનગર હોય રાજકોટ હોય અમદાવાદ હોય કે સુરત હોય આ તમામ જગ્યાએ નકલી નોટો છપાઈ રહી છે દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ સેવનિયા ગામે આરોપીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને આરોપી પાસેથી પાંચસોના દરની એક જ સી માધ્યમથી તે નકલી નોટો બનાવતા શીખ્યા હતા અને પોલીસે તેમને ઝડપી પાડ્યા છે તો રાજ્યમાં જે નકલી નોટોનું કૌભાંડ છે કઈ રીતે આચરવામાં આવતું હોય છે તેની વિગતો અમે તમને ગ્રાફિક્સ દ્વારા